નમસ્કાર મારા મારાવાહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર બાર વાતાવરણની સજીવો ઉપર અસર પાઠના સંપૂર્ણ સવાધ્યન પોનું સોલ્યુશન આ વિડિયોની અંદર મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્ન જે છે મિત્રો તેના આપણે સાચા વિકલ્પ શોધીને લખીશું જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે વાતાવરણનું કયું આવરણ પૃથ્વી સપાટીની સૌથી નજીક આવેલું છે તો ક્ષોભ આવરણ જે છે મિત્રો આવશે એટલે કે સાચો જવાબ ડી આવે છે તો આપણે બોક્સની અંદર ડી લખીશું હિમાલય અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો હિમ દીપડા ચિત્તા અને પાંડા એટલે કે સાચો જવાબ આવે છે સી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ વાયુમંડળ કયા બે વાયુનું પ્રમાણ સવિશેષ હોય છે તો સાચો જવાબ આવે છે માત્ર બે એટલે કે મિત્રો સાચો જવાબ બી આવે છે તો આપણે લખીશું બી અંદર આવે છે નાઇટ્રોજન અને ઓક્સિજન પ્રશ્ન નંબર જો તમે જંગલમાં ફરવા ગયા હો અને ત્યાં તમને વાંદરા દ્રવ્ય રીંછ કસ્તુરી મૃગ યાગ વગેરે પ્રાણીઓ જોવા મળે છે તો એ જંગલ કયું હશે શાકુતરૂપનું જંગલ હશે એટલે કે સાચો જવાબ આવે છે મિત્રો બી ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી બંદ બેસતી જોડી બનાવી તેને યોગ્ય વિકલ્પ જે છે મિત્રો પસંદ કરો તો સાચો જવાબ જે છે મિત્રો અહીં આવે છે બી જે આપણે અહીં લખીશું અને તમારે જે છે મિત્રો આની અંદર જોઈ લેવાના છે પ્રશ્ન નંબર છ આશરે એકસોને દસ કિલોમીટર સુધી ઓક્સિજન તો આશરે એકસોને ત્રીસ કિલોમીટર સુધી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સાચો જવાબ આવે છે ડી પ્રશ્ન નંબર સાત દૈનિક સ્થાનિક પવનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો ઉપરોક્ત તમામનો એટલે કે સાચો જવાબ મિત્રો આવે છે ડી પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણોના સંદર્ભે સાચો ક્રમ કયો છે તો સી આવશે પેલું ક્ષોભ આવરણ પછી આવરણ પછી મધ્ય આવરણ અને પછી ઉષ્મા એટલે કે ગરમ આવરણ વિદ્યાર્થી મિત્રો અહીં વાત કરીશું આપણે પ્રશ્ન નંબર નવ બંધ બેસતી જોડી બનાવવાની છે જેની અંદર સાચો જવાબ આવે છે બી ઉષ્મા આવરણ માટે કયું વિધાન સાચું નથી તો જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે તો એ મિત્રો ખોટું છે એટલે કે સાચો જવાબ જે છે આવશે એ બન બેસતા જોડકા જોડવાના છે તો ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલા જંગલો તો આવશે ડી પ્રશ્ન નંબર ખરાવ જંગલો તો આવે છે એ નંબર નંબરણ બારે બારેમાસ લીલા જંગલો તો આવશે બી એટલે કે ચીડ નંબર ચાર ભૂમધ્ય સાગરના જંગલો તો આવશે એ ઓલિવ શંકુદ્રુમના જંગલો તો સાચો જવાબ આવે છે સી દેવદાર ત્યાર પછી બીની વાત કરીશું મિત્રો નીચેનામાંથી જે વિધાનો સાચા છે કે ખોટા તમારે જણાવવાના છે તો મિત્રો પહેલું જે છે કે ઘાસના મેદાન મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે તો સાચું નંબર બે પૃથ્વી સપાટીથી બત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધીમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે તો સાચું નંબર ત્રણ સમુદ્ર સપાટી ઉપર વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોય છે તો ખોટું નંબર ચાર સમતાપ આવરણથી ઉપર આશરે સો કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્યાવરણ હોય છે તો ખોટું નંબર પાંચ જો પૃથ્વી ઉપર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં તો મિત્રો આવશે સાચું પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો નંબર એક હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે નંબર બે રેડિયો તરંગોનું પરાવર્તન વાતાવરણ આવરણને આભારી છે નંબર ત્રણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિલોમીટર સુધી જોવા મળે છે નંબર ચાર ધ્રુવો તરફથી વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો કાયમી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તફાવત લખવાનો છે હવામાન તો હવામાન ટૂંકા સમયગાળાના વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે અને તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે આબોહવા તો કોઈ પણ પ્રદેશની પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષના સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા તે વાતાવરણના લાંબા સમયની પરિસ્થિતિને કહે છે મને ઓળખો પહેલું છે કે હું જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું વાતાવરણ છું તો વાતાવરણ નંબર બે હું રણપ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છું તો બોરડી નંબર ત્રણ હું સૂર્યના અત્યંત ગરમ પાર જાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરું છું તો ઓઝાન નંબર ચાર હું કચ્છના નાના રણમાં જોવા મળતો વિશ્વનો અજોડ પ્રાણી છું તો ઘૂડખર બી નીચેના પ્રશ્નોના મિત્રો ઉત્તર એક બે વાક્યની અંદર આપો રણપ્રદેશમાં જોવા મળતા પશુ પક્ષી અને જીવજંતુઓના નામ લખો તો રણપ્રદેશની અંદર આવશે ઊંટ શિયાળ ઝરખ તથા કચ્છના નાના રણમાં ઘુડખર અને કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે તથા ત્યાં મિત્રો રણની અંદર સાપ અને વિંછી જેવા જીવજંતુ પણ જોવા મળે છે નંબર બે વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે તો વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગન કાર્બન ડાયોક્સાઇડ ઓઝન હાઇડ્રોજન હિલિયમ વગેરે વાયુઓ આવેલા છે નંબર ત્રણ ગુજરાતમાં સમશીતોષણ ઘાસના મેદાન કયા સ્થળે આવેલા છે તો ગુજરાતમાં ભાવનગર વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આવા ઘાસના મેદાનો આવેલા છે નંબર ચાર પવન એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા કયા છે તો પૃથ્વીની આજુબાજુ વિન્ટેળાઈને આવેલી સીધી જ સમાંતર ગતિ કરતી હવાને પવન કહે છે તેના મુખ્ય ત્રણ પ્રકાર છે કાયમી પવન મોસમી પવન અને દૈનિક પવન શોભ આવરણ વિશ્વવૃત ઉપર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો શોભાવરાણ વિશ્વવૃત ઉપર સોળ કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે નંબર છ આફ્રિકામાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વની અંદર પ્રખ્યાત છે તો આફ્રિકાની અંદર આવેલું સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરની અંદર પ્રખ્યાત છે નંબર સાત રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે તો રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે નંબર આઠ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે તો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ એશિયાઈ સી હાથી માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે અને આ ઉપરાંત મોર મેના બાજ જેવા પક્ષીઓ પણ જોવા મળે છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો વાતાવરણ તો પૃથ્વીની ચો તરફ ઇંટાળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની પાણી વુમ્મ વાદળની રજકણો બરફકણો સૂક્ષ્મ જીવ જંતુઓ વગેરેથી ભરેલા હોય છે સૂર્યઘાત પૃથ્વી ઉપર રહેલી ગરમીને વિતરણ કરતા પરિબળને સૂર્યઘાત કહે છે ભેજ મહાસાગરો સમુદ્ર અને જળાશયનો પાણીનું બાષ્પીભવન થતા બનેલી વરાળને ભેજ કહે છે લુ ઉનાળાની અંદર વાતાવરણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું બી નીચેના વિધાનો માટે કારણ આપો રણ પ્રદેશમાં વનસ્પતિ કાંટાળી હોય છે તો રણ પ્રદેશમાં આબોહવા ગરમ અને શુષ્ક હોય છે આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે આબોહવા સાથે અનુકૂળ સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે ક્ષમતા વાતાવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે કારણ કે ક્ષમતા આવરણમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત જોવા મળતા નથી તથા અહીંની હવા સ્વચ્છ અને પાતળી હોય છે જેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે વન્યજીવો આજે સંકટમાં છે તો વન્યજીવોના કુદરતી આવાસ એવા જંગલોનો ખૂબ જ ઝડપથી વિનાશ થઈ રહ્યો છે આથી વન્યજીવો આજે સંકટમાં છે નંબર ચાર સૂર્યઘાતનું પ્રમાણ વિષવવૃદ્ધિ ધ્રુવ તરફ ઘટે છે સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે સૂર્યઘાતનું પ્રમાણ વિષવવૃદ્ધિ ધ્રુવ ઉપર ઘટે છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી ઉપર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં આ કારણે સૂર્યગાતનું પ્રમાણ વિષવ વૃત્તિ ધ્રુવ તરફ ઘટે છે નંબર પાંચ પાનખર ઋતુમાં વૃક્ષના પાંદડા ખરી જાય છે તો ઉષ્ણકટિબંધીય કટિબંધીય ખરાબ જંગલોના પ્રદેશમાં આબોહવા ગરમ હોય છે પરંતુ વરસાદ ઓછો પડે છે પરિણામે ઉનાળાના છ થી આઠ અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષના પાંદડા ખરી પડે છે આબોહવા માનવ સ્વભાવ ઉપર અસર કરે છે તો આબોહવા જે તે પ્રદેશની સજીવસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓ ઉપર સીધી અસર કરે છે આબોહવામાં બદલાવ થતાં જે તે વિસ્તારમાં ખોરાક પોશાક રહેઠાણ વગેરેમાં પણ બદલાવ થતાં જોવા મળે છે શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે કારણ કે શહેરોમાં બાકી સડકો અને સિમેન્ટથી બનેલા ઇમારતો જોવા મળે છે આથી તાપમાન વધુ અનુભવાય છે તથા વાહનોનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે આથી શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો આબોહવાની માનવ જીવન ઉપર થતી અસરો કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે કે તે ક્ષેત્રમાં પાંત્રીસ કે તેથી વધુ વર્ષની સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ વાતાવરણના તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિર્ચિત કરે છે આબોહવાની માનવ જીવન ઉપર થતી અસરોની જો વાત કરીએ તો મિત્રો કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક પોશાક રહેઠાણ વગેરે ઉપર ખૂબ વધારે થાય છે વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા ઢોળાવવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશના મકાનો ઓછા ઢોળાવવાળા અને સપાટ છાપરાવાળા હોય છે જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતી ખેતી પાકોને ખોરાકમાં તે લે છે અને દાખલા તરીકે મેદાન પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે વાતાવરણનો દબાણ ગુરુત્વાકર્ષણ બળના લીધે હવાનું સ્તર વજન ધરાવે છે હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી ઉપર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય તે પૃથ્વીની સપાટીની ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે તેથી તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે હાલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશમાં વાતાવરણ ઠંડુ હોય છે અને તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પાના નંબર ત્રેસઠ ઉપર આપેલું વાતાવરણ સ્તર રચનાની આકૃતિ તમારે વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક મિત્રને સ્કૂલમાં પૂછી અને આ પ્રકારે દોરવાની રહેશે તો તમારે પેજ નંબર ત્રેસઠ ખોલવાના રહેશે અને તેના ઉપર જે આપેલી આકૃતિ છે તે જોઈ અને મિત્રો અહીં દોરવાની રહેશે